એના કરતાં તમારો પ્રશ્ન હોય ને જો જમવામાં થાળી આપે ને તો લાડુ મોહન થાળ બરફી પેંડા ફરસાણ દાળ ભાત બધું હોય પણ બધા બધું ન ખાય એટલે બધાને ખાવા માટે કોકને પેંડા ભાવે કોકને લાડવા ભાવે કોકને ફરસાણ ભાવે એમ તમને લોકોને શું અનુકૂળ છે તો એકાદો ક્વેશ્ચન પૂછો મિત્રો બોલો બે ભાઈ માઈક આપશો પ્લીઝ તમે નાનેથી કેમ મોટા થઈ ગયા અહીંયા કેમ પહોંચ્યા એમ જ આટલા મોટા કેમ થઈ ગયા એ બેન તમારી વિચાર આવતા પૈસા મળે મને શા માટે પ્રતિષ્ઠા મળે મને શા માટે સન્માન મળે લોકો મને શા માટે ચાહે અને છતાં આખું થતું જાય પણ એક વાર મારા હાથમાં બુક આવી બિલિયન ડોલર બુક હવે આમાં જેટલા મિત્રો એ બિલિયન ડોલર બુક વાંચ્યો હોય ને એટલા ઉત્સાહ કરો ના હોય યાર હું કરો આ તો અમદાવાદ છે અને આ તો કેળવણી ધામ છે ભાઈ હું પરફેક્ટ એના માટે તાળી બજાવો પાંચ જણા નીકળ્યા કોઈ ઓડિયન્સ માં નીકળતા નથી આ બિલિયન ડોલર બુક છે ને એ અઘરું કામ છે આમ આમ ચાલુ બધી બુકો હોય એવી નથી એટલે આ લોકો બહુ મહત્વના કહેવાય અને ભાઈ તમે લોકો કલેક્ટર બનશો એ સાચું છે સાચું આ બિલિયન ડોલર બુક એટલે 300 આખી દુનિયાના જે બિલિયનરો છે એ લોકોના 5-5 સેન્ટેન્સ હતા કે તમારે પ્રગતિ કરવી છે તો તમારે હું કરવું તો મેં આખી બુક વાંચી ને તઈ મારો જવાબ જડી ગયો કે મને આ બધું હું કામ મળ્યું એમ કારણ કે એ 300 જણા એ ભેગા થઈ અને જે વાત કરી કે તમારે જો સક્સેસ થવું હોય તો તમારે આવું આવું કરવાનું એ 90% તો મારા સ્વભાવમાં હતું એટલે અનાયાસે જ મારો સ્વભાવ ભગવાને એવો બનાવ્યો હતો સ્વીકાર પોઝિટિવ થિંગ હકારાત્મક એટલે એને હિસાબે એ સ્વભાવને હિસાબે સફળતા મળી એટલે આમાં બહારનું કાંઈ નથી હવે વાત રહી સ્વભાવની તો તમને બીજી ટ્રીપ આપી દઉં બેનના પ્રશ્નના સંદર્ભમાં કેવી રીતે સફળ થયો ને એ પિક્ચરમાં એ ડાયલોગ આવે છે કે મેં ચલતા ગયા કારવા બનતા ગયા બાકી આપણે કાંઈ બોલા પ્લાનિંગ કર્યા સ્વભાવ છે ને એ આપણે આ બધા બેઠા બધાનો અલગ અલગ છે એ બરાબર છે ભાઈ સગા બે ભાઈ હોય સગા બે બહેનો હોય ભાઈ હોય બધાના સ્વભાવ અલગ હોય બધાના સ્વભાવ બનાવે કે ભગવાન કોણ બનાવે સ્વભાવ ભગવાન બનાવે કુદરત સ્વભાવનું નામ એ મિત્રો એને ઇંગ્લિશમાં સ્વભાવને મનને શું કહેવાય નેચર શું કહેવાય નેચર એટલે શું કુદરત
નેચર કે ભગવાન કઈ બાજ્યું છે બરાબર તો મન માન્યું કે નહીં મને ભજન ન પડી નેચર અને નેચર બે એક વાત થઈ હવે એ નેચર છે એ આપણો નેચર આપણે બનાવ્યો આપણો સ્વભાવ આપણા મા બાપે બનાવ્યો નથી આપણો સ્વભાવ ભગવાને બનાવ્યો છે તો જેવો છે એવો આપણો આપણા સ્વભાવનો સ્વીકાર કરવાનો જેવો છે એવો આપણો હવે વાત એ રહી આજથી તમને કોઈની ઉપર કદી પણ દાય જ નહીં સડે કદી કોઈની ઉપર તમને હવે ક્રોધ નહીં આવે અને ક્યારેય તમને સામે વાળા ઉપર કેમ હવે તમે સ્વભાવને ઓળખી ગયા કે સ્વભાવ ભગવાને બનાવ્યો છે સ્વભાવનું નામ જ કુદરત છે નેચર છે એટલે હવે તમને ક્યારેય ટેન્શન આવશે નહીં કેમ કે આ મગજની અંદર 2 કરોડ થી વધારે સેલ ગોઠવા છે બરાબર છે ભાઈ આમાં કોઈ ડોક્ટર બેન આગળ બોલતા કઈ ગયા બેન બરાબર છે 2 કરોડ વધારે સેલ છે ને આ તો આપણે સાંભળી વાત છે બેન આપણે કઈ ભણ્યા નથી તો ભાઈ આ 2 કરોડ સેલ છે એ ગોઠવા પડે તો ભગવાને કુદરતે હવે સામે વાળો માણસ કદાચ આપણને ન ગમે એવી વાત કરે ખોટી વાત કરે ખરાબ વાત કરે તો એની આપણે દયા ખાવાની કે દાઈશ કરવાની દયા ખાવાની કેમ આપણે મનમાં એમ વિચારવાનું કે બિચારાને કે બિચારીને ભગવાને 2 કરોડ સેલ માંથી એકાદો સેલ આડો ગોઠવો છે એટલે એ આડો આડો બોલે છે અને કોક ઊંધા બોલે તો સમજવાનું કે એવો એકાદો સેલ ઊંધો ગોઠવો છે પછી એની દયા ખાવાની અને આપણે એવું સેટિસ્ફેક્શન કરવાનું કે હે ભગવાન તારી બહુ કૃપા છે તે મારા સેલ બધા હરખા રાખ્યા મારો તો એકાદો આડો કર્યો તો હું આડો આડો બોલું આપણે નથી આપણો સ્વભાવ બનાવ્યો એટલે આપણે હરખાવા જેવું આપણે વર્ક મારવા જેવું કઈ છે જ નહીં એટલે અમારી કંપનીનો એક સેન્ટેન્સ છે આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ એટલે હું કાઈ નથી પણ હું કાઈ પણ કરી શકું એમ છું અને આ સેન્ટેન્સ હૃદયની નીકળેલું છે 30 વર્ષ પહેલા મારા સ્ટાફ હારે હું વાતો કરતો હતો ત્યારે મેં આ 1/2 કલાક આ માટે 15-20 મિનિટ સમજાવેલો ત્યારે એ લોકોને ગમી ગયું એટલે બધાએ બીજી થી સવારે બધાએ ટેબલ ઉપર આ સેન્ટેન્સ આવી ગયું એટલે આ આ હૃદયથી નીકળેલું છે આઈ એમ નથી બટ આઈ કેન ડુ એનીથિંગ એટલે આપણે ઈગોલેસ ઈગો 0 અને કોન્ફિડન્સ પૂરો આ ડોક્ટર એ કે કેમ ભાઈ એડમિટમાં નો આવી શકે ઈ કોન્ફિડન્સ કોન્ફિડન્ટ તમારી જેવો અને આમાં તમે કોન્ફિડન્ટ તો બધાને છે મારે તમને પ્રાર્થના કરી ખાલી જે કહેવાની છે ને ઈ ઈગોલેસ થવાની જ કહેવાની છે ઈગોલેસ આઈ એમ નથિંગ આ ડે સુધી યાદ રાખજો કારણ કે તમને છોકરાઓ એમ થાય કે અમે તો એટલા બધા ભણેલા ગણેલા અને હવે અમે IAS ને IPS થવું આટલું મોટું મામલતદાર થવું કઈ પણ એટલે આઈ એમ સમથિંગ આવું કદી આવશે એટલે તમે એટા પડી જાઓ તમે જે વિચાર કરો છો કે મારે રાષ્ટ્રની સેવા કરવી છે મારે ફેમિલીની સેવા કરવી છે સમાજની સેવા કરવી છે જો આઈ એમ સમથિંગ આવ્યું તો સમથિંગના ભારથી તમે પડી જાઓ કાઈ થાહે અને મિત્રો ડોંગરેજી મહારાજ કહેતા વિચારો પરિવર્તનશીલ છે આજે જે તમારા વિચારો છે એ જિંદગી ભર રહેવાના નથી પૂજ્ય મોરારી બાપુ પણ કહે છે કે આપણે નાના હતા ત્યારે મોઈ દાંડિયે રમતા હતા મોઈ દાંડિયા ક્યારે આપણા હાથમાંથી વિયાઈ જાય આપણને યાદ નથી એ નેચરલ છે સ્વભાવ આપણી ઉંમર પ્રમાણે ફરે છે
કારણ કે આપણા વિચારો ભરે છે એટલે તમે જે આજે બધું માનો છો એવું કાંઈ જિંદગી ભર માનવાના નથી એના માટે હું એક સત્સંગમાં જતો હતો સુરત ઇન્દ્રવરવંતભાઈ સત્સંગ કરાવતા હતા અને રોજ હાડા આઠે હાડા નવ જવાનું ટાઈમ ના શીખ્યો કારણ કે 70 જણા સત્સંગમાં આવતા હતા સવાર સાંજે 8:30 જવાનું હોય 8:25 એક પણ માણસ નો આવ્યો હોય અને 8:29 હાથે આંક આવી જાય 9:29 સત્સંગ પૂરો થાય 9:35 ત્યાં કોઈ ન હોય 12 વર્ષમાં સત્સંગમાં ગયો એ ઇન્દ્રવદનભાઈ એમ કહેતા હતા કે તમે દુનિયાને સુધારવાની ભાંગજડમાં પડશો નહીં દુનિયા તો સુધરેલી છે ભગવાને સુધરેલી બનાવી છે આ તો તમે સુધરી જાઓ એટલે આખી દુનિયા સુધરેલી છે શરૂ આપણાથી કરવાનું છે એટલે આપણે અત્યારે હું માનીએ ખબર છે કે હું બરાબર છું મારો ભાઈ બરાબર નથી મારો કાકાનો છોકરો બરાબર નથી મારો ભાઈનો છોકરો બરાબર નથી મારા સાહેબ બરાબર નથી મારી મમ્મી પપ્પા બરાબર નથી મારું ગામ બરાબર નથી આ આપણી નેગેટિવિટી આપણને ડાઉન કરે છે એટલે પોઝિટિવ થિંક એટલે હું બહુ સારો છું કે સારી છું મારા મા બાપ બહુ સારા છે મારો જ્યાં જન્મ થયો એ જન્મ સ્થળ બહુ સારું છે હું જ્યાં રહું છું એ સ્થળ બહુ સારું છે મારો દેશ બહુ સારો છે વિશ્વ બહુ સારું છે આ પોઝિટિવ થિંક કરવાનું અને પોઝિટિવ થિંક એટલે કરવાનું કે ખરેખર આપણને જે દેખાય છે કે અત્યારે સમય સારો નથી આપણી અજ્ઞાનતા સિવાય કાંઈ નથી આપણો અત્યારે સારામાં સારો સમય આ સૃષ્ટિનો આરંભ થયો કરોડો વર્ષથી આવો સમય કરોડો વર્ષમાં હારો ક્યારે આવ્યો નથી હારામાં હારો સમય અત્યારે છે તો તમે એમ કહો અરે કાકા કેટલા રોજ ન્યૂઝમાં સમાચાર આવે છે ન્યૂઝ વાળા તો એના પેપર વેચાય ને એટલે એવી રીતે સમાચાર આપે છે કારણ કે મારો એક્ઝામ્પલ છે સુરતમાં 15 દિવસ પહેલા આવેલો સમાચાર પેપરના પાછળ પાન હેડિંગમાં કે કડોદરા રોડ ઉપર થયેલી 1300 રૂપિયાની લૂંટ અને અંદરના પાને એક ફકરામાં હમાસાર હતા 12 ડોલીમાં એક એનઆરઆઈએ આપેલા રૂપિયા 1.25 કરોડનું ડોનેશન એટલે મેં તંત્રીને ફોન કર્યો કે 1.25 કરોડ મોટા કે 1300 રૂપિયા મોટા એને એમ કીધું કે ભાઈ અમારે તો વાંચવાને શું ગમે આ લૂંટના હમાસાર આપ્યા છે ને એટલે 1.5 લાખ માણસો વાંચશે જો આ બારડોલીમાં ડોનેશન ના આપ્યા હોત ને તો 50,000 જ વાંચત તો અમારે તો 1.5 લાખ વાંચે એ છાપવાનો હોય કે 50,000 વાળા અમારે બે હમાસાર આપવાના હોય એટલે લોક માનસ નેગેટિવ છે એટલે ઓલા બિચારા નેગેટિવ આપે હા પેપર તમે મંગાવજો પણ કોઈ દી 5-10 મિનિટ થી વધારે વાંચતા અને અંદરની પૂર્તિ છે એ પોઝિટિવ હોય એટલે પૂર્તિ વાંચવાની આખો દી વાંચવાની પૂર્તિ પોઝિટિવ હોય પેપર નેગેટિવ હોય તો ન્યા હું ગ્રામ તેની પ્રશ્ન હા મારે છે કાક મારો પ્રશ્ન છે હું કોચ પૂછી લઉં કાકા એક વસ્તુ છે કે 4,000 કરતા વધુ કર્મીઓ છે આપની કંપનીમાં 7,000 કરતા વધારે કરોડનું એક્સપોર્ટ તમારું ટર્નઓવર છે આટલી મોટી કંપની તેમાં મહેનત તો હોય જ પણ લોકો એમ કે ભણેલા લોકો આગળ આવે કાં તો મહેનતથી આગળ આવે પણ તમે એવું માન છો કોઈ આધ્યાત્મિક શક્તિ એના માટે જવાબદાર હોય આ પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન કે 4,000 કર્મીઓ છે તેમાં માતૃશક્તિ બહેનો કેટલી કામ કરે છે એ ખાસ બહેનો ડાયમંડ બિઝનેસનો ઉદ્યોગપતિ બની શકે પ્રારબ્ધ અને પુરુષાર્થ ઈ રથના બે પૈડા છે એમ ડોંગરેજી મહારાજ કહેતા હું ઓલા મિત્રોને મળવા જાઉં છું તો પ્રારબ્ધ અને પુરુષાર્થ ઈ રથના બે પૈડા છે એમ ડોંગરેજી મહારાજ કહેતા રથ એટલે ગાડી આપણે સમજો ને ઘોડા ગાડી કહું જે ગણો છે એના બે પૈડા હોય તો જો એક પ્રારબ્ધનું ચાલે અને આપણે પુરુષાર્થ ન કરીએ તો રથ ત્યાંનો ત્યાં ચાલે આગળ ગતિ કરે અને
પુરુષાર્થનું પહેલું જો ન ચાલતું હોય અને અને પ્રારબ્ધનું ચાલતું હોય એકલોનો પુરુષાર્થ કરીએ તો પણ અત્યાનો ત્યાં રે. એટલે બે જોઈએ, પ્રારબ્ધ અને પુરુષાર્થ. પણ પ્રારબ્ધ એટલે શું? કર્મનું ફળ એને કહેવાય પ્રારબ્ધ. કર ભલા તો હો ભલા. હું નાનો હતો, મારા ફાધર અભણ હતા, પણ લખવા માટેની ડાયરી ખિસ્સામાં રાખતા હોય આખા વર્ષની હોય નાની એવી. પણ મારે જ્યાં જાઉં ને વાંચવાની બહુ ટેવ. એ ટાઈમે વાંચેલું બીજા બીજા ધોરણ છે. હું સ્કૂલમાં ભણતો હતો અને છઠ્ઠા ધોરણમાં લાઠી ભણતો હતો તો એ તાવડીમાં લખેલું કે બાળક એ સુગંધ વગરનું ફૂલ છે. બાકી ઈશ્વરની કૃપા વગર થાય નહીં. પણ પ્રારબ્ધ ની વાટ જોઈને બેહાય. કારણ છે કે પ્રારબ્ધ ઉભું કોણ કરે? પુરુષાર્થ. અત્યારે માનો કે આપણે તમે જે આ બેઠા વાતો સાંભળો છો એ પુરુષાર્થ છે, હું બોલું છું એ પુરુષાર્થ છે. એટલે તમને કે હું તમને સમજાવવા આવ્યો છું, હું તમારી પાસેથી કાંઈક લેવા આવ્યો છું. આ પૂરો થાય સેમિનાર એટલે એક બે પોઈન્ટ મારી જિંદગીના મને મળી જશે. એટલે હું આવ્યો છું લેવા. એમ તમે પણ પુરુષાર્થ બહુ મહત્વની વાત છે. એટલે આ વાત છે પ્રારબ્ધ અને પુરુષાર્થ બે માનવાનો. ઘણા એમ કે હું ભાગ્ય માનતો નથી. નહીં, હા સાચી વાત છે, ભાગ્યને માનવું જેવું જરૂર નથી. પણ હું પોતે માનું છું કે હું કરું, હું કરતા જે ના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે હને તે સમય તે જ પહોંચે. ગ્રંથ ગડબડ કરી વાત ન કરી, જે હને જે ગમે તેને પૂજા નસીબે થઈ જાય. 400 વર્ષ પહેલા તો એટલે આ ભગવાનની ઈચ્છા. આપણે ઘણા એવા કાર્યો કર્યા હોય બંધીરે હતા કેટલા દિવસ કે પણ આગળ હાલતું નથી. પછી હવે બેન ને અઘરો પ્રશ્ન છે. એને કીધું કે બેન તમે કેટલા કારખાના રાખો છો? પણ બેન હીરામાં એક કે છે નહીં. હા, એડમિનિસ્ટ્રેશનમાં 10-15 બેન છે જો એડમિનિસ્ટ્રેશનનું હોય. પણ હીરામાં બધાને ખબર છે અમારા જાડા હીરાનું કામ છે. હવે જાડા હીરાનું હોય એટલે એમાં એની હારે એટેચમેન્ટ રાખવું. અમે હીરાને ભગવાન કહીએ. કેમ ખબર? કે આપણે ભગવાનની ઘરે પૂજા કરતા હોય તો એને તિલક કરી, ભગવાનનું રૂપ કેમ બધે એમ એમને શણગાર કરી, વાઘા કરાવી, એમ અમે અમેથી હીરા ભગવાન છે એટલે હીરો રૂપાળો કેમ બને એવી મહેનત કર્યા જ કરીએ એટલે અમે બરકત રહે. એટલે હવે એનું થાય ખબર કે બહુ ચર્ચા. હંમેશા સ્ત્રી છે એ પુરુષ કરતા આગળ છે. ગીતામાં ભગવાને કીધું છે કે સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા ઋષુ. આ પુરુષ કરતા 7 ગુણ સ્ત્રીઓમાં વધારે છે. હવે તમને એમ થાય તો નકર તો ગીતામાં તમે 10મા અધ્યાય વાંચજો ભાઈ. હવે તમને એમ થાય કે આ બધું સ્ત્રીઓ તો બધા કે હવે પુરુષ સમવડિયા થવું છે ને, એ તો બહેનોની અજ્ઞાનતા છે. બહેનો તો ક્યાંય પુરુષની આગળ છે. કૃષ્ણ ભગવાને 5000 વર્ષ પહેલા કીધું છે. નકર એમનો લખત કે મનુષ્યોમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા, ધૃતિ શું. એને એમ કામ લખ્યું કે સ્ત્રીઓમાં કીર્તિ, લક્ષ્મી, વાણી, સ્મૃતિ, મેઘા અને ધૃતિ હું શું. એટલે કીર્તિ બધાને ખબર છે, વાણી વાણીમાં તો આપણે ખબર છે સ્ત્રીની ને પુરુષનો આવા જાડો હોય, સ્ત્રીઓનો તીક્ષ્ણ એટલે ભગવાન એમાં વસેલા છે એટલે એની વાણી. ધીરજ
ધીરજ્યમાં હોય. કેમ ખબર? કે સ્ત્રી જેવી જાતિ છે, હસતા હસતા રોતી જાય, પછી રોતા રોતા હસતી જાય. કોઈ પુરુષને તમે કોઈ દી હસતા હસતા રોયો, રોતા જોયો, અને રોતા રોતા હસતો જોયો? અને દરેક સ્ત્રી હસતા હસતા રોતી હોય અને રોતી રોતી પછી હસતી હોય. કારણ એ ધીરજ છે એનામાં. એટલે આ એનામાં પુરુષ કરતા સ્ત્રી ઘણી આગળ છે. એટલે બેન બે જવાબ ભાઈ બોલો. ભાઈ આમાં એવું છે કે શક્તિ, અદ્રશ્ય શક્તિ વગર કોઈ તણું સૂકું તણું પણ નથી હલતું. એટલે લીલું તો ન હાલે, સૂકું નથી હલતું. એમાં આપણી પાસે કોઈ કોઈ માણસ ક્યાંય મોટો છે જ નહીં. સમય જ બળવાન છે. કોઈ કહે બળવાન છે, મનુષ્ય કહે તો મનુષ્ય ક્યાંય બળવાન છે નહીં. મનુષ્ય કહે નહીં કરવું, કરવું કોઈ આ તર્યા અદ્વૈત છે, હરિ કરે સો હોય. આનાથી બહાર કઈ છે જ નહીં. એટલે આગળ પણ જેટલી આગલી અરુણમાં બેઠા છે, મોટા ભાગના આજ છે બરાબર. તો મારું સર એવું કેવું છે કે આ બધા પાછળ છે, બધા અભ્યાસ જ કરે છે, તો સફળતા પાછળ શિક્ષણ નું કેટલું ને કેવું મહત્વ રહેલું છે, અને કેટલા હદ સુધી નું શિક્ષણ જરૂરી છે? ધન્યવાદ. દીપક ચોપરા ને શિવ ખેરા એવું કે છે કે તમારે જે આખી દુનિયામાં મા બાપ છોકરાઓના અભ્યાસક્રમ માટે પોતાની 50% જિંદગી, 50% બચત છોકરાઓના એજ્યુકેશનમાં વાપરે છે, અને છોકરાની લાઈફમાં 15% કામ આવે છે. એજ્યુકેશનનું કામ તમારી લાઈફમાં 15% છે, બાકી 85%. મેં હમણાં ઓલું તમને સમજાવ્યું ને, સ્વભાવ, તમારે કરવાની શક્તિ, ગણતર, દેશી ભાષામાં જે કહીએ 85% તમારી ઉપર આધાર છે. એજ્યુકેશન અત્યારે હું બધાને સમજાવું છું કે આપણી મોહરકાર હોય, નાની હોય કે મોટી હોય, એને આગળ લાઈટ આવે તો દિવસે કાંઈ લાઈટની જરૂર પડતી, પણ ગાડી આવી હોય તો જરૂર પડે. ભણતર ને એ ગાડીની લાઈટ જેવું છે, જ્યાં અટકે ને જયારે ગાડી અંધારું થાય ને ત્યાં ભણતર કામ આવે. બાકી ગાડી તો એમના ને હાલે, અને અમારી ગાડી હાલી છે ને ભાઈ, તઈ બધા કોમ્પિટિટર અમારી સેવા હતા એટલે હાલી છે. હવે ભણતર વગેરે હાલે નહીં, એટલે હવે તમારે ભણવું જ પડે. અને પણ ભણવા માટે થઈ અને ભાગાનો બની જવાય, તમારી જિંદગી ઓળમાં ન મૂકી દેવાય, અને કદાચ અસફળ થાઓ તોય જરાય ચિંતા ન કરવી. એનો એક્ઝામ્પલ આપું, ચાલો સ્ટેજ ઉપર. માનીય આપણા રાષ્ટ્રપતિ હતા અબ્દુલ કલામજી, એને પોતાની બાયોગ્રાફી લખી છે, અગનપંખ, વિંગ ફાયર ને, વિંગ ઓફ ફાયર. ભાઈ કેટલાય વાંચી ઉષાત્ર, એટલે અહીંયા આમાં તો હો નીકળ્યા, ચાલો તાલી બજાવો. આ જેટલા એ વાંચી છે ને એટલા તો જાણે 100% પાસ થવાના, થઈ જવાના છે આઈપીએસ. કારણ કે જેને 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 કંઈક કરવું છે ને એ થાય, એને એને કરવું છે. હવે તમે લોકોએ વાંચ્યું છે, મેં વાંચી છે ગુજરાતીમાં, તો અબ્દુલ કલામ ભણી અને પહેલી વાર ઇન્ટરવ્યુ દેવા દિલ્હી, એને નોર્થ ઇન્ડિયામાં પહેલી વાર આવ્યા ટ્રેનમાં. એક ઇન્ટરવ્યુ આપ્યું દિલ્હીમાં અને બીજું ઇન્ટરવ્યુ આપ્યું દેહરાદૂનમાં. હવે દેહરાદૂનમાં ઇન્ટરવ્યુ હતું ને, એમાં પ્લેનના પાયલોટ, લશ્કરના પ્લેનના પાયલોટ થવાનું હતું, અને એને ઉડવાનો બહુ શોખ હતો. એટલે એમાં એને પાયલોટ થાય તો સારું એવું એના સપના હતા, પણ એને એમાં મળ્યું નહીં. પછી એનો મિત્ર લઈ જાય છે ઋષિકેશ, સવારે 6 વાગ્યામાં ગંગા કિનારે ફરે છે, એમ લખ્યું છે કલામ સાહેબે પોતે. એમાં એક સ્વામી નીકળે છે,
અને સ્વામી એમ કે આ છોકરો કેમ કેમ ઉદાસ દેખાય છે ભાઈ તો બીજા છોકરાએ જવાબ આપ્યો કે આ એને આજે ફેલ થયો એને આઠ જણા પાસ થયા આનો નવમો નંબર આવ્યો એટલે અનસક્સેસ થયો અને એને પાયલોટમાં નો એડમિશન મળ્યું એટલે એ બહુ અપસેટ થઈ ગયો છે પછી સ્વામીએ એને જે બોધ આપ્યો એ આપણે બધાને કામનો છે તમે આખી બુક વાંચજો પણ કાલે ને કાલે એ સ્વામીએ જે બોધ આપ્યો છે અને અબ્દુલ કલામે લખ્યું છે એ એક પાનું તો વાંચી જ જાયજો એમાં એમ લખ્યું છે કે દીકરા આ જગતનો નિયંતા તું છો જગતનો કોક નિયંતા છે એ બધી યોજનાઓ બનાવે છે અને એ જગત નિયંતાને તને શું બનાવવો છે પડતા પાછળ શું છુપાયેલું છે એ તમને કેવી રીતે ખબર પડે એટલે તું નારાજ થવા વાળો કોણ અને રાજી થવા વાળો કોણ ઉપર વાળવાને આપણે જે બનાવવો હોય એ આપણે બનીએ એટલે એને થોડો 50% મનમાંથી ઉદાસીનતા ગઈ પછી પોતે નીચે ટાંક લખે છે કે એ દિવસે જો મને એમાં એડમિશન મળી ગયું હોત તો હું લશ્કરના આ હોદ્દા ઉપર હોત પણ હું મિસાઇલ મેન નો બન્યો હોત તો ત્યારે રાષ્ટ્રપતિ નહોતા એટલે હું રાષ્ટ્રપતિ નો બન્યો હોત એમ નથી લખ્યું કારણ કે એને બુક લખી ત્યારે મિસાઇલ મેન હતા તો મિત્રો અમે પાંચ પાર્ટનર બેઠા હતા પછી એને પૂછ્યું બધું કલાકનું ઇન્ટરવ્યુ પૂરું થઈ ગયું પછી મને કહે કે હવે હવે અમારે કઈ પૂછવું છે કઈ કહેવું છે એક ફકીર 12 વર્ષથી નમાજ પડતો હતો અને 12 વર્ષે આકાશવાણી થઈ કે તારી એક પણ નમાજ ખુદાના દરબારમાં મંજૂર નથી થઈ એટલે એ ફકીર નાચવા મળ્યો આનંદમાં આવી ગયો અને બહુ ટેસ્ટમાં બધા કહે એટલે તું તારે તો અત્યારે મરવા જેવો સમય છે 12 વર્ષની તારી મહેનત અફળ ગઈ અને તું પાછો આવ્યો ટેસ્ટમાં છો ત્યારે ફકીરે જવાબ આપેલો મંજૂર કરે ન કરે તો ઉનકી ઈચ્છા કી બાત હૈ મગર ઇસી કો પતા તો ચલ ગયા કે કોઈ નમાજ પઢ રહા હૈ એટલે મેં નીતિશી વાળાને કીધું કે અમને તમે સાઈટ આપો ન આપો મેમ્બર બનાવો ન બનાવો કાંઈ વાંધો નહીં પણ તમને ખબર તો પડી ગઈ કે કોક મેમ્બર બને એવું છે તમે ઇન્ટરવ્યુ તો લેવા આવ્યા આ અમારી સફળતા આટલું સંતોષ પ્રાપ્ત સ્થિતિમાં સંતોષ એનું નામ ભક્તિ એ પૂજ્ય ડોંગરેજી મહારાજનું સેન્ટેન્સ છે છ ધોરણ ભણેલા ગોવિંદભાઈ જે ભણવા માટે આઈ એમ નથી પણ આઈ કેન ડુ એનીથિંગ એટલે એનો કોન્ફિડન્સ છે એ અત્યારે ભારતની પહેલા નંબરની મેનેજમેન્ટ સંસ્થા આઈએમ અમદાવાદમાં એન્યુઅલ લેક્ચર સિરીઝ આઈએમ અને એસઆરકે પાર્ટનરશિપમાં કરે છે તો ક્વેશ્ચન આ તો એ કે આજે જે આપણે એરિક સર હતા એમણે જે મિકેનિઝમ થિયરી કીધી એ થોડીક આ બધાને શોર્ટમાં કહી દીધું સરસ એ મારે દાદા હરુકુ યાદ કરાવી દીધું આજે ભાઈ કીધું કે આઈઆઈએમમાં ગોવિંદ કાકાનું લેક્ચર હતું આજે મારું લેક્ચર નહોતું આઈઆઈએમમાં હું 3 વખત આજે આવ્યો છું લેક્ચર પણ આજે નહોતું અમે 2 વર્ષથી આઈઆઈએમ સાથે એસઆરકેનું જોઈન્ટ વેન્ચર કર્યું છે એ વિશ્વ લેવલના કોઈ સ્પીકરને લાવે અને એ લેક્ચર સિરીઝ એનું નામ છે અને એ લોકો લેક્ચર 1 કલાકનો આપવા આવે આજે કોઈ વિન્સન એરિક
વિલ્સન એવું કઈક નામ હતું, એ આવ્યા તા આવે એ નોબેલ નોબેલ છે, એને ઇકોનોમી માં 2007 માં નોબેલ મળેલો છે. અને અત્યારે હાવર્ડ માં છે, ત્યાં હાવર્ડ માં પ્રોફેસર છે. હવે એ લેક્ચર આપવા આવ્યા હતા, એટલે આપણું એસઆરટી નું જોઈન્ટ વેન્ચર છે, એટલે હાજરી આપવા અમે તો સાંભળવા આવ્યા હતા. તો મિત્રો, પહેલી વાર જયારે હું આઈઆઈએમ માં ગયો લેક્ચર આપવા, તો એ મને પહેલો જ પ્રશ્ન એ લોકોએ પૂછ્યો હતો. કારણ કે એ લોકોએ બહુ જ રીચ, હું મને જાણું ને એના કરતા એ વધારે જાણતા હતા, એને ઓનલાઈન બહુ બધું ગોવિંદભાઈ ગોવિંદ કાકા માટે જોઈ રાખ્યું હતું. તો એનો પ્રશ્ન એ હતો કે તમને આખી ગીતાજી મોઢે છે એ સાચી વાત મૌખિક છે? મેં કીધું હા. તો એ કે મારો બીજો પ્રશ્ન છે કે જેને ગીતા આખી મોઢે હોય એ કોઈ દિવસ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ ન હોય, અને જે ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હોય એને કોઈ દી આખી ગીતા મોઢે ન હોય. તો તમને આ બે સમન્વય કેવી રીતે છો? તો મેં એને કીધું તું એનો જવાબ તમને ગમશે નહીં મિત્રો, પણ તમે પૂછ્યું છે તો મારે હવે જવાબ સાચો આપવો જોઈએ કે હું પૂર્વજન્મને માનું છું. હવે તમને એટલું જ કહેવાનું કે આ આઈઆઈએમ ના લેક્ચર યુટ્યુબ માં છે, એટલે તમે એ સાંભળી લેજો. હવે પછી આગળ મેં એને જવાબ જે આપ્યો હતો એ બધા એમાં જવાબ છે. તો કહેવાનું એ છે કે કેમ તમે કરતું અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે, એ મારી માન્યતા છે, ઈશ્વરની યોજના છે. એના સંદર્ભમાં એક તમને મેસેજ આપો છે ગગજીભાઈ, જેને મારે મને અહીંયા બોલાવ્યો છે એ મેસેજ આપવા બોલાવ્યો છે. એ મેસેજ હવે તમને હું આપું છું કે ડોંગરેજી મહારાજ એમ કહેતા, સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એના માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પાપ કરવાની જરૂર નથી. એટલે આ ડોંગરેજી મહારાજ નો જે સેન્ટેન્સ હતું, અમે સાંભળવા વાળા 30,000 માણસો ત્યારે હતા, 30,000 માંથી કેટલા સમજ્યા ને કેટલા અમલ કર્યો એ ખબર નથી, પણ ભગવાનની દયાથી ભગવાનની કૃપાથી મારા હૃદયમાં એ 100% બેસી ગયું. એટલે અમારી ડાયમંડ દુનિયામાં હું કહું છું, કારણ કે તમને બધાને ખબર ન હોય આ ગોઈ કાકા કેટલા ખોટું કરે છે, કાળા ધોળા કરે છે, પણ માર્કેટમાં ખબર હોય, એટલે માર્કેટમાં મારી ઓપન ચેલેન્જ છે કે અમે પૈસા માટે કે બિઝનેસ માટે એક પણ વખત ખોટું બોલ્યા હોય તો ધંધો છોડી દેવો. એટલે આ સત્યની તાકાત છે. એટલે તમને મારે મેસેજ એ આપવાનો છે કે તમે સત્યને કદી છોડશો નહીં, અને પૈસા કમાવવા માટે ખોટું બોલવું જ પડે, પૈસા કમાવવા માટે ખોટું કરવું જ પડે, આ મોટામાં મોટું જુઠ્ઠાણું છે. એટલે સત્યને કોઈના સાક્ષીની જરૂર હોતી નથી, એટલે સત્ય બહુ મોટી તાકાત છે. હવે મારે આપને આજે સત્યની જે તમને દ્રઢ શ્રદ્ધા બેસાડી હતી એ બેસાડી દીધી. હવે મિત્રો, જેટલા કોલેજન મિત્રો છે આટલા છે, હવે તમે મને તમારે વચન આપવાનું છે. કાકા તમે સુરતથી ઠેઠ અમારી અરે વાતો કરવા અહીંયા આવ્યા છો, તો અમે તમને પ્રોમિસ આપીએ છીએ કે અમે જિંદગીમાં આખો ખાતા અડધો ખાવું, અડધો નહીં મળે તો ભૂખ્યા રહેવું, પણ ખોટા રસ્તે નહીં જઈએ, ખોટા પૈસા નહીં લઈએ, ખોટું કામ નહીં કરીએ, એ તમારે વચન આપવાનું છે. અને બધાએ કમ્પલસરી આપવાની જરૂર નથી, જેટલાને પાલન કરવું હોય એટલાએ તમારે ઉત્સાહિત કરવાના છે, અને જેટલાએ પછી ખોટું કરવું હોય એને તમારે તમે મુબારક બોલો હવે કરવા. ધન્યવાદ.
તમને અને તમારા હૃદયમાં બેઠેલા ઈશ્વરને હું પ્રણામ કરું છું, તમારી ભાવનાને વંદન કરું છું. મિત્રો, આ સંસાર છે, સંસારમાં રસ્તો કાંટાળો પણ છે. તો હું કહેતા હતા આપણે અત્યારે લાઈવ જોઈ રહ્યા હોય કે પછી જોવાના હોય તે બધાને મારી પ્રાર્થના છે, મિત્રો, સાચું જીવન આ છે અને આ આપણે જીવવાનું છે. અને ઈ જીવન જીવવા કેવી રીતે જીવી શકાય ઈ તમને દ્રઢતા થાય એટલે હજી પણ તમને એક એક્ઝામ્પલ આપું છું. મિત્રો, આ હંમેશા સંપત્તિવાન કરતા સંસ્કારી હંમેશા મોટો ગણાય. પૈસા જ સુખ આપે ઈ હળાહળ જૂઠાણું છે. પૈસા જ સુખ આપતા નથી, પૈસાથી સાધન મળે પણ પૈસા એ સાધ્ય નથી. સાધ્ય તો આપણું જીવન છે. જો કિંગ એડવર્ડ 5 આજે 95 વર્ષ પહેલા થઈ ગયા. હવે આમાં એને કેટલા ઓળખે છે હું સાત કરો. કિંગ એડવર્ડ 5 કોઈ નહીં. બે ઓલા ભાઈ ભાઈ તાલી બજાવો. આવ્યા ભાઈ હવે 1/3 પૃથ્વી નો માલિક અને યાર એને બિચારાને સ્વર્ગમાં કેટલું ખરાબ લાગતું હશે તમે કોઈ એને ઓળખતા નથી. આવડા માણસને કોઈ ઓળખતા નથી. તો આપણે તો એક કોર્નરનો પ્લોટ મળ્યો હોય તો કેટલી હવા ભરાઈ ગઈ હોય. અમારે કોર્નરનો બંગલો છે. 33% પૃથ્વીનો માલિક અને હજી હોવા નથી ત્યાં. આ વાત એ છે કે સંપત્તિની કિંમત આટલી જ છે, પૈસાની કિંમત આટલી જ છે. અને એની સાથે ગાંધીજી હતા. એની પાસે પોતડી સિવાય કાંઈ નહોતું, કોઈ સંપત્તિ નહોતી, પણ એની પાસે મૂલ્ય હતું. ઓલાની પાસે પ્રાઇસ કિંમત હતી, આની પાસે મૂલ્ય અને વેલ્યુ, મૂલ્ય હતું, વેલ્યુ અને પ્રાઇસ. તો કિંમત પણ થઈ વેલ્યુ ની, કારણ કે ગાંધીજી પાસે પોતડી સિવાય કાંઈ નહોતું. અને તમે આપણે પૂછીએ કે તમે ગાંધીજી ને ઓળખો તો તમે તો ઓળખતા હો, કારણ કે બધા ખિસ્સામાં હોય. પણ ભારતની બહાર જઈએ તો 700 કરોડ ની વસ્તીમાં 400 કરોડ લોકો ગાંધીજી ને ઓળખે છે. કેમ ઓળખે છે? ગાંધીજી પાસે પૈસા નહોતા, સંપત્તિ નહોતી. કેમ? ગાંધીજી પાસે મૂલ્ય હતું. સરદાર વલ્લભભાઈ પાસે મૂલ્ય હતું, નકર આપણે ભાઈ એને હું કમ પગે લાગી ના. પણ એની પાસે મૂલ્ય, પૈસા વલ્લભભાઈ પૈસા હતા ભાઈ. તો મૂલ્ય, આ મૂલ્ય આપણે કિંમતી બનવાનું નથી, મૂલ્યવાન બનવાનું છે. મૂલ્યવાન આપણે વેલ્યુબલ બનવાનું છે, તાઈસબન નથી બનવાનું. એટલે વેલ્યુબલ, આ વેલ્યુ પછી વેલ્યુ, સિપાઈ પણ વેલ્યુબલ હોય અને કમિશનર પણ વેલ્યુબલ. એવું નહીં કે હોદો મળે તો જ વેલ્યુબલ. ગોવિંદ કાકા પણ હોય અને ગોવિંદ કાકા ના ત્યાં કામ કરવા વાળા એસઆર કે છપરાચી પણ વેલ્યુબલ હોય. એટલે વેલ્યુ ની બહુ કિંમત છે. ત્યારે વેલ્યુ જવા દેતા, એટલે આ તમને સત્ય ને દ્રઢતા થાય એટલે એક્ઝામ્પલ આપો કે ક્યાં વેલ્યુ કોને કહેવાય, સત્ય કોને કહેવાય. અને મને પણ, મેં મારી જિંદગીમાં પહેલી બુક વાંચી સત્યના પ્રયોગો, ગાંધીજી ની આત્મકથા.
હવે આમાં જેટલા ગાંધીજી આત્મકથા વાંચી હોય એટલા ઉત્સાહ. ઓહો, પણ આમાં કઈ જામ્યું નહીં, કારણ કે 20% એ હાથ ઉંચા કર્યા, 30% ગોવિંદભાઈ આપણે, પણ 70% ગાંધીજીને શા માટે ન વાંચે? જો ગાંધીજીને વાંચવાનો આપણી પાસે ટાઈમ ન હોય તો આપણે પછી આપણી પ્રગતિની કોઈ અપેક્ષા રાખવાની જરૂર જ નથી. આ પહેલું પગલું છે. જો આપણે ગીતા ન વાંચી હોય તો આપણે જેટલા અત્યારે મોટા મોટી વાતો કરીએ એમાં એકેય વાત સાચી નથી, સપના સાચા નથી, કઈ નથી. કેમ કે ગીતાજી છે એ ધાર્મિક તરીકે તમે નહીં માનતા. એ મોટિવેટેડ નો 5000 વર્ષ પહેલા નો મોટો ગુરુ છે. એ આજે જૂનું નથી જૂ, આજે 5000 વર્ષ પછી ગીતા હજી પણ આજે નવું 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 શીખવાડે છે, નવા બાળકોને પણ એ શીખવાડે છે. તમને મારી પ્રાર્થના છે કે તમે ગીતાજી આખી પૂરી વાંચતા 2.5 કલાક થાય, 700 શ્લોક છે, અને દુનિયામાં 1000 થી વધારે ભાષામાં મળે છે, એટલે જે ભાષામાં તમને અનુકૂળ હોય એ ભાષામાં ગીતાજી વાંચી જાવી. 2.5 કલાક વાંચવાની છે. જીવનના જેટલા પહેલા પ્રશ્નો લખો, તમારા પ્રશ્નો જીવનના 15 છે 20 છે 50 છે 100 છે, પહેલા એનું લિસ્ટ બનાવો, લિસ્ટ બનાવી પ્રશ્નોનું, અને ગીતાજી તમે વાંચવા બેસી જાઓ. સોરી, વચ્ચે આજે એક ભાઈ મને કીધું, તમે મને કીધું તું ને, મેં ગીતાજી જીતુભાઈ ઉભા થાવ, જો આ જીતુભાઈ કે મેં તમે કીધું એટલે ક્યાંક આપણે કીધું તું ગ્લોબલ પાટીદારમાં? હા હા, ત્યાં તો એને એ કે મેં તમે કીધું ને, તરત જ આખી ગીતા વાંચી લીધી. બોલો, એના માટે તાળી બજાવો. એમાં તાળી બજાવવામાં લોભ કર્યો, બોલો, એમાં જોડિયા જણા કર્યું. જો $1 મિલિયન પૂછે ને રજરા, એ પણ સાહેબ પાસે છે. બોલો, હવે એટલી જ વાત છે, આ તમારી પાસે એટલું જ કામ છે. $1 બિલિયન બુક તો ખાલી માહિતી માટે કે કેવી રીતે સક્સેસ થવા, એમાં સેન્ટેન્સ છે, વાંચન નથી, સ્ટોરી નથી. પણ ગાંધીજીને અને ગીતાજીને એને તો તમારે વાંચવાના જલ્દીમાં જલ્દી. તો તમારે વાંચવાનું બહુ હોય મને ખબર છે, 18 કલાક વાંચો છો ને તમે, પણ 18 કલાક માંથી ગોવિંદ કાકાને 2.5 કલાક આપજો. અને એક વખત તમે ગીતાજી વાંચી જાઓ પછી તમારે બધું જ વાંચવાનું છૂટાય, તમને બધું વાંચવું હેલું થઈ જાય. કારણ કે ગીતાજીમાં એવી કોઈ કોઈ વસ્તુ નથી કે જે એમાં જ્ઞાન મળે. એટલે તમારા બધા પાસેથી બીજું વચન આ ગીતાજીનું લેવાનું છે કે 2.5 કલાક વાંચતા થાય, અને હું એમ નથી કહેતો કાલે ને કાલે વાંચો, પણ આપણે આ 1 મહિનાનો ટાઈમ આપીએ. 1 મહિનામાં ગમે તેથી 2.5 કલાક બેસી જવાનું. તો જેટલા આ ગોવિંદ કાકાને વચન આપતા હોય કે હું વાંચી, એટલા ઉત્સાહ. ધન્યવાદ. આજે વાંચી નહીં કરતા, ના ના, આ બધા સાચા છે. ભાઈ મિત્રો, 1 કલાક થઈ ગયો ગોવિંદ કાકા, અને જે સમયને ન ઓળખી શકે એ ભગવાનને ઓળખી શકે નહીં. એટલે હવે મારો ટાઈમ પૂરો થયો તો મારે આ લોકોને કહેવું પડે કે ભાઈ હવે આપણે બંધ કરવાનું કે આગળ 2-5 મિનિટ. પાકું પાકું, નકર વધારે વધારે ત્રાસ સાંભળવાનું છે. બાકી બોલવા વાળાનો જે છે ને બોલવાની બહુ મજા આવે, તકલીફ સાંભળવાની છે, કોઈ સાંભળતું જ નથી. આપણે ઘરમાં કારક કહેતા હોય ને, સાંભળ કોઈ નો સાંભળે, સાંભળો છો, કોઈ સાંભળતું નથી. ધન્યવાદ, ધન્યવાદ. આપણે જે સત્યની વાત કરી ને, તો મારા મિત્ર એમણે મને કીધું કે તમે એક વાત જે મને કીધી હતી એ હવે બધાને શેર કરો,
એટલે હું સત્યનું દ્રઢપણે આપને લાગે ને એટલે હું વાત કરું છું કે જ્યારે અમે કારખાનું ચાલુ કર્યું, કારણ કે બે વાત છે, તો આપણે ઓલી લોટમાં વજન આવી વાત કરવાની છે, હા, હીરા બદલવાની છે, એવી બીજી વાત છે, એ કરવું એટલે બે મેળ ખાઈ જાય, તમને જાણવા મળી જાય, બીજી વાત એવી જ છે એમ. એટલે કારખાનું ચાલુ કર્યું અને મજૂરીનો માલ લાવ્યા ને એમાં વજન વધારે આવ્યું, હીરા બદલવા પડે, પણ આપણે બદલો નતો કરવો એટલે ન કર્યો રે, એમ થાય કે આને માલ પોહાય આપ તો આપણને એટલા વજનમાં નહીં પોહાય એટલે માલ લીધો અને બનાવ્યો, પણ એ વાર્તા જુદી છે, એ પછી કરશું આપણે. બીજી વાર્તા મારે કેવી, આ વાતે છ મહિના થયા અને અમે પોતાનો માલ બનાવતા હતા માર્કેટમાંથી રફ લઈ અને 10 કેરેટ 15 કેરેટ લઈ બનાવતા. હવે થયું એવું કે એક દિવસ અમારી બાજુમાં વિઠ્ઠલભાઈ ચિત્તલવાળા છે ને એ ચલાવતા કારણ અમે ખાસ મિત્રો, એને મને એક મેસેજ આપ્યો, મને કે ગોવિંદભાઈ અત્યારે માર્કેટમાં લોકો કાળી ધાર કરી અને જે કલર વાળો માલ હોય ને વ્હાઈટ દેખાય, તો આ લોકો પેલા હીરાને ઉકાળી નાખે પછી પાવડરમાં એને ધાર પાવડર વાળી કરે એટલે સફેદ લાગે એટલે વધારે આવે. તો મેં કીધું આપણે આવું કરવું નથી, પણ આપણે માર્કેટમાં ચીટર આવું કરતા હોય તો આપણે જાણવું પડે, તો તમે મને કરી આપો ને. એટલે એને એમાંથી માલ જે હતો 2-3 કેરેટ એ ઉકાળ્યો, ઉકાળીને પછી હીરાનો પાવડર નાખવાનો અને એમાં સેજ ગરમ કરવાનો, એટલે બધી ધાર ચોખ્ખી થઈ હોય એની ઉપર કાળી થઈ જાય એટલે રિફ્લેક્શન કલરનું ન આવે અને વાઈટ હીરા લાગે થાય, એટલે રિફ્લેક્શન ન આવે એટલે. એટલે એ માલ હતો 450 ના ભાવનું, સિંગલ કટ હતું, તો માર્કેટમાં 700 નો ભાવ કહીને અમે પડી મોકલ્યો, તો પહેલી જ ઓફર જતી માસની 650 ની આવી. એટલે અમે કીધું નહીં અમારે 700, કારણ કે વેચવાનું તો હતું નહીં, અમે કીધું અમારે હવે 700 અંદર વેચવું જ નથી. એટલે એમણે કીધું કે ભાઈ તમારે જો 650 અંદર વેચવું હોય તો, અમે કીધું ના ના અમારે જ વેચવું, એટલે એને પડી પાછું આવી ગયું. પછી જે ભાઈને હું રફ લાવતો હતો ને એને માલ આપી દેતો હતો 450, તો એ ભાઈ પાસે ગયો, મેં એને કીધું આ જતી માસ્તર ની 650 ની ઓફર છે, તો એને કીધું 635 મને આપી દો, તો મેં એને કીધું શેઠ તમને 635 માં નથી આપવાનું, તમને તો 450 માં જ આપવાનું છે, પણ આ વસ્તુ આખી હું છે કે આ હીરા આપણી જે વેસ્ટ ની રફ છે જે કલર વાળી છે એ રફનો આ માલ છે, પણ એને ઉકાળી અને ધાર કાળી કરી એટલે તમને વ્હાઈટ લાગે છે, એટલે એ તો એકદમ ઊભા થઈ ગયા. મેં કીધું તમને હું એટલે બતાવવા લાગ્યો છું કે માર્કેટમાંથી આવો માલ આવે તો તમે બચી શકો, એટલે આ હું તમને વાત સત્યની કરું છું, તેથી તો 450 ના કદાચ 650 લઈ લીધા હોત તો આજે ગોવિંદકાકા એસઆર કેના માલિક ન બની શક્યા હોત. આ સત્યની તાકાત છે, આ સત્યની તાકાત છે. એટલે સત્ય મોટા થાવ પછી જ આવે એવું નથી, અપેક્ષા લોકોની એવી હોય કે બધું સત્ય મોટા એ બધું રાખવાનું, નાના માણસોની જરૂર નથી, એમ સત્ય તો જન્મથી શરૂ થાય, આપણાથી શરૂ થાય, એટલે સત્યની બહુ મોટી તાકાત છે એ આપણે જાણવાની છે મિત્રો. હવે આપણે સમાપ્ત કરશું, કોઈને મિત્રો હવે આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. ક્યારેક પણ એવો સમય આવશે અને આપણે ભગવાન કોઈ લીલા કરશે તો આપણે પાછા ફરીથી મળશું, કારણ કે ખાવાનું જયારે કોક આપણને બટ્ટા ખવડાવે ને મોહન થાળના 5 ભાવતા હોય ને 8 તો બરાબર, 15મું ખવડાવે તો પછી
આપણે ભાગી જાય થાળી મૂકીને. એમ અતિશય કોઈ પણ વસ્તુ ઝેર થાય તો આ તબક્કે મારી તમને ખાલી શિખામણ દેવાનું કામ નથી, હું તમને જાગૃત કરવા આવ્યો. તો તમારા હૃદયમાં ઈશ્વર બેઠો છે, તમારા મનમાં નેચર એટલે સાક્ષાત કુદરત બેઠો છે, એટલે તમે કોઈના દુનિયામાં ડરવાની જરૂર નથી. પણ તમે આ જે માણસ બનાવવાનું કારખાનું છે, આ સંસ્થા છે ને, એ સૌથી મહત્વની તમે જે કહો છો ને રાજર્ષિ, બોલો તો હું રાજર્ષિ ઓજસ્વી રાજસ્વી તેજસ્વી, એમાં તમે એક સૂત્ર માણસ નું કાઢો, માણસ